નગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાનાર છે. ગત ચૂંટણી દરમિયાન વિજેતા થયેલા ઉમેદવારોએ તેમના વિસ્તારમાં કેટલા કાર્યો કર્યા છે અને તેમના કામથી તેમના વિસ્તારની જનતા ખુશ છે કે નાખુશ તે અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ડીસા નગરપાલિકાના અલગ અલગ વોર્ડમાં પહોંચીને સ્થાનિક લોકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે અમે વોર્ડ નંબર 3માં પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોના વિસ્તારના સદસ્યોને લઈ શું મંતવ્ય છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ડીસા શહેરમાં હવે વિસ્તારમાં આવેલો આ વિસ્તાર છે વોર્ડ નંબર 3નો વિસ્તાર. વોર્ડ નંબર 3માં 6640 જેટલા મતદારો છે. શિક્ષિત, સમૃદ્ધ અને સૂઝબૂઝ ધરાવતા લોકો આ વોર્ડમાં વસવાટ કરે છે અને ગત નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના મતદારોએ આખે આખી ભાજપની પેનલને વિજેતા બનાવી હતી અને આ વોર્ડમાંથી રમેશભાઈ માજીરાણા, ગુરધનભાઈ માળી, કંચનબા હડિયોલ અને રમીલાબેન પ્રજાપતિને વિજેતા બનાવ્યા હતા. આ ચારે સદસ્યોના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન સદસ્યો તેમના વિસ્તારના લોકોને સંતોષ આપવા લાયક કામગીરી કરી છે કે નહીં તે અંગે સ્થાનિકોના મંતવ્ય જાણીએ. ડીસા બોલે છે એમાં અમારી આજે ટીમ બીકેનું ચેનલ પહોંચી છે વોર્ડ નંબર 3માં. વોર્ડ નંબર 3નો આ વિસ્તાર છે વંદના બંગલોઝ. આ એક સમૃદ્ધ વિસ્તાર છે. અહીંયા ફરિયાદો ઓછી હોય છે કારણ કે ખૂબ વિસ્તાર સમૃદ્ધ છે. આ વિસ્તાર વોર્ડ નંબર 3માં જનસંખ્યાની નહીં પણ મતદારોની વાત કરીએ તો 6500 મતદાર આ વિસ્તારમાં છે. હવે આપણે જાણીએ કે આ વિસ્તારમાં કેવા કામો થયા છે અને તેમની પ્રતિક્રિયા શું છે. આપના વિસ્તારમાં 4-4 ઉમેદવારો ચૂંટાયા હતા અને ભાજપના 4 ઉમેદવારો પેનલ પૂરી આપી હતી અને 5 વર્ષ સુધી ભાજપની જ બોડી રહી છે. એટલે આપણને જે બી કામ હોય જેમ કે રોડ છે કે રસ્તા છે કે ગટર લાઇન છે કે લાઇટના છે એવા આપણા કયા કયા કામ થયા છે. જો અમે જે તે ટાઈમમાં ભાજપની જે બી પેનલ હતી એને બહુ સારા પ્રમાણમાં વોટ આપીને જીતાડ્યા હતા પણ અમે પોતે બી એવું ઈચ્છીએ છીએ નવેસરથી કે અમારું કોઈ પણ પ્રકારનું આ રસ્તા કે રોડનું કોઈ કામ કર્યું નથી. અમે 3-4 વાર રૂબરૂમાં જઈ આવ્યા, કોર્પોરેટર તો કોઈ આવ્યા જ નથી, સિવાય 1-2 કોર્પોરેટરને બાદ કરતાં કોઈ કોર્પોરેટર અમારા વોર્ડ નંબર 3નું અમારા રોડનું કોઈ ધ્યાન રાખ્યું નથી ને અમે બહુ જ પરેશાન થઈ ગયા છે. એટલે અમે હવે એવું વિચારીએ છીએ કે ભાઈ કોઈ સારા અને મજબૂત ઉમેદવાર હોય ને જે સરકારે નગરપાલિકામાંથી બી કામ કઢાવી શકતા હોય એવા માણસોને જ અહીંયા મોકલે ને એવા જ માણસોને ઉમેદવાર બનાવે તો બહુ સારું કામ અમારે થઈ શકે એમ છે. ને અમે આ વોર્ડ નંબર 3માં અમારા રોડ રસ્તાથી તો અમે બહુ પરેશાન થયેલા છે. આપણા આપણા વિસ્તારમાં કયા કયા રોડ નથી થયા? અમારા વિસ્તારમાં અમારા વંદના બંગલોજમાં અમુક રોડ બાકી રહી ગયા, બાકી બીજા જેને લાગતા વળગતા હતા એમના રોડ બનાવી દીધા છે ને અમને ધ્યાનમાં બી નથી આ લોકોએ લીધું કે ભાઈ તમારો રોડ બનવાનો છે કે નથી બનવાનો. લાગતા વળગતાના રોડ કેટલા ટાઈમ પહેલાં બની ગયા? એ લાગતા વળગતાના રોડ છે 4 મહિના પહેલાં બની ગયા હતા કે જ્યારે છેલ્લે બોડી જવાની હતી ત્યારે એ લોકોએ ઇમરજન્સીમાં એમના રોડ પાસ કરાવી દીધા પણ અમને આ રોડ કોઈ એ લોકોએ અમારે કોઈ સંબંધ હતા ઓળખતા નહોતા, કોઈ કોર્પોરેટર આવતું નહોતું એટલે અમારા રોડ રસ્તા બનાવવાનું રહી ગયું છે. સ્થાનિક રહીશનું કહેવું એવું છે કે તેમને આ વિસ્તારના જે પણ કોર્પોરેટર હતા તેમના લાગતા વળગતા હતા તેમના રસ્તા બની ગયા છે, અમારી ઓળખાણ થોડી ઓછી પડી ગઈ કે એમના વિસ્તારના હવે ઉમેદવારોએ એમને કામ નથી કર્યા. આપના સ્થાનિક આ પડેલ છો, આપણે ઘણી ચૂંટણીઓ જોઈ હશે પણ આપને આ વખતની જે 5 વર્ષ સુધી ભાજપની બોડી રહી છે અને આપના 4-4 ઉમેદવાર ભાજપના હતા તો આપ એમના કામથી સંતુષ્ટ છો? સંતોષી તો કંઈ નથી, અમારા વોર્ડમાં કશું જ નથી. પણ આ જે માઇન રોડ વંદનામાં જે બંગલોજમાં જે બન્યો છે એ રોડ આ છેલ્લા 2 વર્ષથી નાળું તોડ્યું છે રોડવાળાએ, હજુ સુધી એ હમો કરાયો નથી. કેટલી વાર એની ફરિયાદ થઈ ગઈ આપે એ બાબતે નગરપાલિકામાં કે આપના જે 4-4 ઉમેદવારો જીતીને ગયા છે એમને રજૂઆત કરી હતી? ઉમેદવારોને રજૂઆત કરી હતી તો એમની પ્રતિક્રિયા કેવી હતી? એ કે થઈ જશે તમારું કામ અમે કરી નાખશું એવું બોલ્યા. એમના કહેવા મુજબ કે મેઇન રોડ જે વંદના બંગલોઝમાં આવે છે ગંગેશ્વર મહાદેવની બાજુમાં જે રસ્તો આવે છે રોડ છે મેઇન રોડ છે ત્યાં આગળ નાળા માટે તોડેલો છે એ રોડની રજૂઆતો કરવા છતાં આજ સુધી એ રોડનું કામ થયું નથી. અમારી સાથે એક બીજા વડીલ છે, એના સ્થાનિક છે. આપના વોર્ડમાં 4-4 ઉમેદવાર જીતીને ગયા બાદ આપના પાસે કેટલી વાર આવ્યા અને આપને કેટલી વાર પૂછ્યું કે આપના કામગીરી કંઈ બાકી હોય કે શું હોય? વંદા વોર્ડમાં તો 3 નંબરમાં અમે વોર્ડ નંબર 3 છે બરાબર છે, એમાં અમારા રોડ માટે ખાસ સમસ્યા છે રોડની જ, તો રોડ તો અમારો કોઈ બન્યો જ નથી. વારે ઘડીએ એમને વારે ઘડીએ અમે જાણ કરી પણ કોઈ કોમ લીધો નહીં અમને બરાબર છે.
પણ બીજા બધા સાઈડમાં રોડો હતા એ બધા બની ગયા છે. અમારે ઓળખાણો ઓછી પડી, કંઈ ખબર શું થયું એના લીધે. આ રોડની જે સમસ્યા છે એના એના સિવાય પાણી છે, લાઇટ છે, એવી કોઈ સમસ્યા? ના, એના સિવાય તો બધી રેડી છે, પણ આ ખાસ કરીને રોડ માટે જ છે. અમારા આગળ આગળ હાઈવે રોડ આવી ગયો અને જમ્પ વધારે મૂકેલા છે, ખાડા ખડિયા, છોકરા વળી દોડીને આવતા હોય જાતા હોય એમના માટે બહુ ખતરનાક. આપણે જે ચાર ઉમેદવાર જીતીને ગયા હતા એ જીતી ગયા બાદ આપણા વિસ્તારમાં આવ્યા છે કે ગાયબ થઈ ગયા છે? ના, એ પછી કોઈ આવ્યા જ નથી. તમારે શું છે શું નથી કોઈ પણ પંચ પૂછ્યો નથી. આપણે ચૂંટણી દરમિયાન આપણી પાસે વાયદા ઘણા કર્યા હશે, કેવા કેવા વાયદા કર્યા હતા, એમાં પૂરા થયા કે નથી થયા? મારા રોડ માટે ખાસ કરીને પૂરા નથી થયા. બીજું તો લાઇટ પાણી બધું છે બરાબર, પણ રોડની સમસ્યા વધારે છે. એમના કહેવા મુજબ કે અમારા વિસ્તારમાં ચાર ઉમેદવાર ચૂંટણી ગયા બાદ ઘણા ઘણા વાયદા કર્યા હતા, તેમાં કામ થયા છે, પણ એમની જે રોડની સમસ્યા છે પૂરી થઈ નથી. આપણી સાથે એક જુવાન મતદાર છે, યુવાન મતદાર, અને યુવાન જ મતદાર તાસીર બદલી શકે ચૂંટણીની. તો હવે પછી નવી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તો આપ કેવા ઉમેદવાર માગશો કે જે આપના કેવા કેવા કામ કરી શકે, આપને કેવા હોવા જોઈએ? અમે નવા ઉમેદવાર તરીકે એવા એક કોર્પોરેટર જોઈએ છે કે જે યુવાન હોય, જે અમારી સમસ્યા સમજી શકે કે અમારી રોડ છે, ગટર છે, આનું નિરાકરણ લાવી શકે, નગરપાલિકામાંથી અમારું કામ કઢાવી શકે, એક એવા કોર્પોરેટરની જરૂર છે. હાલના જે કોર્પોરેટરો છે એ કોઈ દરકાર લેતા નથી. આ પાંચ વર્ષ દરમિયાન આપના જે ઉમેદવાર ચૂંટણી ગયા હતા એ ઉમેદવારો આપના પાસે ફરક્યા છે કે નથી? ના, કોઈ નથી આવ્યું, કોઈ જોવાય નથી આવ્યું શું સમસ્યા છે શું નથી. આ યુવા મતદારનું કહેવું છે કે અમે એવા ઉમેદવારો ચૂંટીને લાવીશું જે યુવાન હોય અને જે એમના કામ પૂરા કરી શકે. પણ આ વોર્ડમાં આ સમૃદ્ધ વિસ્તાર છે, વંદના બંગલોઝ, અને અહીંયા વિસ્તારમાં કામ પૂરા થયા છે, પણ રોડની સમસ્યા છે, બીજી સમસ્યા છે. પણ હજુ જે ચાર ઉમેદવાર જીતીને ગયા છે તેમનાથી આ વોર્ડના રહીશો સંતુષ્ટ નથી. ડીસાથી બીકેનેર ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.